પ્યારા બાલ મિત્રો નમો નમ આજની વાર્તાનું નામ છે જીવનનું ઘડતર જે લીધી છે બાળબોધ કથા મૃત અને જેના લેખક છે ચંપક આર મોદી તો ચાલો સાંભળીએ આજની વાર્તા સદીના સૌથી ઉત્તમ લેખક સંત રશિયન સાહિત્યકાર તત્વચિંતક લિયો ટોલસ્ટોયની આ વાર્તા છે એમની રચનામાંથી ગાંધીજીને પણ અહિંસાની પ્રેરણા મળી હતી એ સ્ટોયનો જન્મ ઓગણીસ સપ્ટેમ્બર અઢારસો ને અઠ્યાવીસમાં પોલિયાના શહેરમાં થયો હતો બાળપણમાં ભણવાનું શું લખવામાં પણ જરાય રસ નહોતો પણ કોને ખબર હતી કે આ લખવાનો ચોર છોકરો એ મોટો થઈને લેખક બનશે બાળપણમાં જ માતા પિતાનું મૃત્યુ થયું અને માતા પિતાના પ્રેમથી વંચિત રહી અને આ બાળક યુવાન થયો યુવાનીમાં કોઈ પણ પરાક્રમ એવું નહોતું કે જે તેણે કરવામાં બાકી રાખ્યું હોય પણ જીવનમાં અચાનક ફેરફાર આવ્યો થયું કે વિશ્વ બદલવું હશે ને તો પહેલાં પોતાની જાતને બદલવી જોશે અને પછી લખવાનું શરૂ થયું તેમના પુસ્તકો બધાને ખૂબ વાંચવા ગમતા બાળકો યુવાનો બધા તેમના પુસ્તકો લાઇબ્રેરીમાંથી લાવી અને વાંચી અત્યારના સમાજમાં પણ તેમના સાહિત્ય સર્જન અને ચિંતનનો બહુ ભારે પ્રભાવ છે તેમના જીવનનો એક નાનકડો પ્રસંગ છે જે આપણા જીવન ઘડતર માટે આપણને પ્રેરણા આપે તેવો છે એક વખત કોઈ માણસે સ્ટોયને પૂછ્યું કે ટોલસ્ટોય તમે તો ઘણા વિદ્વાન અને તત્વચિંતક છો તમે આ જગતમાં જે જોઈએ છીએ તેમાં દરેક કારીગર ધીરે ધીરે પોતાની બનાવટનો નમૂનો ખૂબ ધ્યાન રાખી અને એના ઘાટ ઘડ્યા પછી જ બજારમાં મૂકે છે ટૂંકમાં એ માણસ તે કારીગર પોતાની બધી વસ્તુ હોય ને એના ઘડતર પર ખૂબ કાળજી રાખે છે એનું કારણ શું હશે એ લોકો આવું શા માટે કરતા હશે ટોસ્ટોય તો મહાન અભ્યાસુ અને અનુભવી વિચારક હતા એટલે એમણે તરત જ જવાબ આપતા કીધું ભાઈ લોઢાનો એક ટુકડો બજારમાં વેચવા જાઓ તો કદાચ એક બે રૂપિયા આવે પણ એ લોઢામાંથી ઘોડાની નાળ બનાવી અને પછી બજારમાં વેચવા જાઓ તો એના પાંચ રૂપિયા આવે અને વળી જો એ લોઢામાંથી નાની નાની સોય બનાવી અને બજારમાં વેચો ને તો એના સો રૂપિયા આવે અને જો એ લોઢાના ટુકડામાંથી ઘડિયાળની ઝીણી કમાન બનાવી અને બજારમાં વેચવા મૂકો ને તો એના હજાર રૂપિયા મળી શકે આ ભાઈ તો સાંભળી અને વિચારમાં પડી ગયા અને માથું ખંજવાળવા મળ્યા એટલે ટલસ્ટોએ તેને આગળ સમજાવ્યું ભાઈ જુઓ લોઢું તો એનું એ જ છે પણ ઘડતરમાં એનું રૂપ બદલાય છે ને એટલે એની કિંમત બદલાય છે સમાજમાં માણસોનું પણ આવું જ છે કોઈ પણ માણસ હોય ને એનું મૂલ્ય એની કિંમત છે ને તેના કામ અને તેના વિચાર ઉપર આધાર રાખે છે મોટા બનવા માટે જીવનનું ઘડતર પણ ઉચ્ચ હોવું જોઈએ જીવનનું ઘડતર સારી રીતે કરીએ તો તેની કિંમત અવશ્ય તેટલી વધે ટોલસ્ટોયના આ જવાબથી પેલો માણસ એવો પ્રભાવિત થયો ને કે તેમના પગમાં માથું નમાવી અને પ્રણામ કર્યા આભાર વ્યક્ત કરી અને નવી દિશા અને દ્રષ્ટિ લઈને વિદાય થયો સાચે જ વર્તમાન જીવનનું ઉત્તમ ઘડતર કરવું એ ખરેખર ખૂબ જ જરૂરી છે